લોકસત્તાના વિશેષ સેગમેન્ટ ચટાકોમાં આપનું સ્વાગત છે. પિઝા ભલે ઇટાલિયન ફૂડ હોય પણ મોટા ભાગે બધાને પિઝા તો ભાવે જ, અને પાસ્તાનું પણ એવું જ છે. પાસ્તા પણ ફટાફટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે, એટલે એ પણ ઘણી જ ખવાતી હોય છે. જોકે આજે આપણે ખાલી પિઝા કે પાસ્તા નથી બનાવવાના, પરંતુ પાસ્તા પિઝા બનાવવાના છે, અને એટલે જ અહીંયા અમે પાસ્તા અને પિઝાની વાત કરી રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ કે પહેલાં તો એના માટે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરવાનો રહેશે. તો પાસ્તા પિઝા બનાવવા માટે જોઈશે પિઝાનો બેઝ, 2 કપ ઉકાળેલા પાસ્તા, 1.5 ચમચી ઝીણું કાપેલું લસણ, 1.5 કપ ટામેટાની પ્યોરી, 1/2 કપ ફ્રેશ ક્રીમ, તુલસીના પાન, મિક્સ હર્બ્સ, ઓલિવ્સ, મોઝરેલા ચીઝ, મકાઈના બાફેલા દાણા, લાલ, લીલું અને પીળું કેપ્સિકમ, કાળા મરીનો પાવડર, 1 ચમચી ખાંડ, ઓલિવ ઓઇલ, મીઠું અને બટર. હવે આપણે પાસ્તા પિઝા બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તો એક પેનમાં 1 ચમચી ઓલિવ ઓઇલ લઈશું. તેમાં 1.5 ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ નાખીશું. હવે આને 30 સેકન્ડ સુધી હલાવતા રહીશું. ત્યાર પછી એમાં 1/2 કપ ટામેટાની પ્યોરી એડ કરીશું અને આને સારી રીતે હલાવીને 5 થી 6 મિનિટ સુધી કૂક થવા દઈશું. 6 મિનિટ જેટલો સમય થઈ જાય તો પછી આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને જરૂર મુજબ કાળા મરીનો પાવડર નાખી લઈશું. હવે આમાં થોડા તુલસીના પાન પણ એડ કરીશું અને પછી 1/2 ચમચી મિક્સ હબ નાખી લઈશું. ત્યાર પછી 1 ચમચી ખાંડ નાખીશું અને પછી 1/2 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે 2 થી 3 મિનિટ સુધી અને હલાવીને કૂક થવા દઈશું. ત્યાર પછી એમાં 2 કપ ઉકાળેલા પાસ્તા નાખી દઈશું અને તેને પણ સારી રીતે હલાવીને બધું જ એકબીજામાં મિક્સ કરી લઈશું. હવે આમાં 1/2 કપ ફ્રેશ ક્રીમ એડ કરીશું અને એને પણ બરાબર હલાવી લઈશું. હવે પાસ્તા તૈયાર છે તો બીજું એક પેન લઈને એમાં 2 ચમચી બટર નાખીશું અને તેની ઉપર થોડું ઓલિવ ઓઇલ નાખીશું. ત્યાર પછી બટર બરાબર પીગળી જાય એટલે એની ઉપર પિઝા બેઝને મૂકી દઈશું અને પિઝા બેઝની ઉપર ચીઝ સ્પ્રેડ કરીશું. તેની ઉપર તૈયાર કરેલા પાસ્તા મૂકીશું અને પછી 3 કલરના કાપેલા કેપ્સિકમ અને ઓલિવ્સ પણ મૂકી દઈશું અને ત્યાર પછી તેની ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી દઈશું. હવે ચીઝ ભભરાયા પછી આની ઉપર ઉકાળેલા મકાઈના દાણા ભભરાવીશું અને પેનને બંધ કરીને લો ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોશો તો પાસ્તા પિઝા બનીને એકદમ તૈયાર હશે, જેની ઉપર મિક્સ હબ ભભરાવીને તમે એને સર્વ કરી શકો છો. પાસ્તા અને પિઝાનું આ કોમ્બિનેશન પાસ્તા પિઝા બનાવવાનું ઘણું જ આસાન છે. જ્યારે તમે ઘરે પાર્ટી રાખી હોય તો તમે એમાં પાસ્તા પિઝા બનાવીને સર્વ કરી શકો છો. તો ચાલો હવે તમને ઝડપથી ફરી એકવાર પાસ્તા પિઝા કેવી રીતે બનાવવાના એ શીખવાડી દઈએ. તો પાસ્તા પિઝા બનાવવા માટે જોઈશે પિઝાનો બેઝ, 2 કપ ઉકાળેલા પાસ્તા, 1/2 ચમચી ઝીણું કાપેલું લસણ, 1/2 કપ ટામેટાની પ્યોરી, 1/2 કપ ફ્રેશ ક્રીમ, તુલસીના પાન, મિક્સ હર્બ્સ, ઓલિવ્સ, મોઝરેલા ચીઝ, મકાઈના બાફેલા દાણા, લાલ, લીલું અને પીળું કેપ્સિકમ, કાળા મરીનો પાવડર, 1 ચમચી ખાંડ, ઓલિવ ઓઇલ, મીઠું અને બટર. હવે આપણે પાસ્તા પિઝા બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે પહેલાં તો એક પેનમાં 1 ચમચી ઓલિવ ઓઇલ લઈ લઈશું. તેમાં 1/2 ચમચી ઝીણું કાપેલું લસણ નાખીશું અને પછી 30 સેકન્ડ સુધી તેને હલાવતા રહીશું. ત્યાર પછી એમાં 1/2 કપ ટામેટાની પ્યોરી એડ કરીશું અને એને સારી રીતે હલાવીને 6 મિનિટ સુધી કૂક થવા દઈશું. 6 મિનિટ થઈ જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ કાળા મરીનો પાવડર એડ કરીશું. ત્યાર પછી એમાં થોડા તુલસીના પાન નાખી દઈશું અને પછી 1/2 ચમચી મિક્સ હબ નાખી લઈશું. ત્યાર પછી 1 ચમચી ખાંડ એમાં એડ કરીશું અને 1/2 ચમચી રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું અને બધું હલાવીને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું. ત્યાર પછી એમાં 2 કપ ઉકાળેલા પાસ્તા નાખીશું અને તેને સારી રીતે હલાવી લઈશું. પછી એમાં 1/2 કપ ફ્રેશ ક્રીમ એડ કરીશું અને તેને પણ બરાબર હલાવીને થવા દઈશું. હવે પાસ્તા તૈયાર થઈ જાય એટલે બીજું એક પેન લઈને એમાં 2 ચમચી બટર નાખી દઈશું અને તેની ઉપર થોડું ઓલિવ ઓઇલ નાખીશું. ત્યાર પછી બટર બરાબર પીગળી જાય એટલે એની ઉપર પિઝા બેઝ મૂકી દઈશું. હવે પિઝા બેઝની ઉપર થોડું ચીઝ સ્પ્રેડ કરીશું અને તેની ઉપર તૈયાર કરેલા પાસ્તા મૂકી દઈશું. ત્યાર પછી 3 કલરના કાપેલા કેપ્સિકમ અને ઓલિવ્સને પણ એની ઉપર મૂકીશું અને પછી મોઝરેલા ચીઝ ભભરાવી દઈશું. હવે આની ઉપર ઉકાળેલા મકાઈના દાણા ભભરાવીશું અને ત્યાર પછી પેનને બંધ કરીને લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે થોડી વાર થઈ જાય એટલે પેન ખોલીને જોઈશું તો પાસ્તા પિઝા બનીને તૈયાર હશે, જેની ઉપર મિક્સ હર્બ્સ નાખીને તમે એને સર્વ કરી શકશો. બીજી આવી વિવિધ રેસિપીઓ સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.